સુરતમાં ખાનગી મિલકતો સીલ કરાવી સરકારી સામે કાર્યવાહી કેમ રહી? ફાયર સેફટી મુદ્દે ટેક્સ ભરતા લોકોની 700 બિલ્ડિંગો સીલ, પાલિકા સહિત સરકારી મિલકતોમાં દેખાવ પૂરતી ફાયર સેફટી. શહેરના બહુમાળી ભવનમાં જ ફાયર સેફટી નથી, દરરોજની હજારોની અવર જબર છે. આ બિલ્ડિંગમાં બિલ્ડિંગ સીલ કરવા એડવોકેટની કમિશનરને પત્ર, અન્ય સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જોકે હાલ એડવોકેટની કમિશનરે પત્ર, અન્ય સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીને લઈને સવાલ ઉભા થયા છે. તે દરરોજના હજારોની અવર જબર છે આ બિલ્ડિંગમાં, પરંતુ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર દોડતું થયું છે. છેલ્લા 6 દિવસથી ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવી મિલકતો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેક્સ ભરતા લોકોની 700 મિલકતો સીલ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારી ઓફિસોમાં ફાયરની જે સેફટીના સાધનો માત્ર દેખાડા પૂરતા જ જોવા મળી રહ્યા છે. નાનપુરા ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગના દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીંયા રોજબરોજ હજારો લોકોની અવર જવર રહેતી હોય છે, પરંતુ સરકારી ઓફિસોમાં જ ફાયરના નિયમોની એસી તેસી જોવા મળી રહી છે. સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, વર્ષો જૂનું બહુમાળી જે બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે, ઈંટો પણ દેખાઈ રહી છે, પરંતુ સામાન્ય લોકોના બિલ્ડિંગો અને એકમો પર મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરતી જોવા મળી રહી છે અને આવી મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. પરંતુ કમિશનર કચેરી હોય, પોલીસ કમિશનર કચેરી કે કલેક્ટર કચેરી તેમજ અન્ય સુરત મનપાના ઝોન ઓફિસની કચેરી હોય, તમામ જગ્યાએ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. વરાછા અને કતારગામ ઝોનમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. પાણીની ટાંકી સાથેનું જે જોડાણ હોવું જોઈએ, જોડાણ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નાનપુરા ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગના જ્યાં પણ ફાયર સેફટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય છે. સુરત મનપા દ્વારા ઠેર ઠેર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા જે બેસતા વકીલોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને મનપા કમિશનરને પત્ર પાઠવ્યો છે કે બહુમાળી બિલ્ડિંગમાં પણ ફાયર સેફટી હોવી જોઈએ. અહીંયા રોજબરોજ જે હજારો લોકો પોતાના કામને લઈને આવતા હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને જેની તકેદારીને લઈને એડવોકેટે પણ મનપા કમિશનરને પત્ર પાઠવ્યો છે. છેલ્લા 6 દિવસમાં આશરે 2000 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, કમિશનરનો સ્પષ્ટ આદેશ છે. ત્યારે શહેરના તમામ ઝોન વિસ્તારોમાં મનપા દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે સરકારી મિલકતોમાં જે કચેરીઓમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તક્ષશિલાની ઘટના બાદ થોડા દિવસ પૂરતી મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર કાર્યવાહી કરતું જોવા મળી રહ્યું છે. શા માટે તક્ષશિલાની ઘટના બાદ મનપાએ કોઈ બોધપાઠ ન લીધો? રાજકોટની ઘટના બન્યા બાદ તંત્ર દોડતું થયું, આશરે 2000 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. આ મિલકતોમાં બીયુ પરમિશનમાં પણ ક્યાંકની ક્યાંક અધિકારીઓની મિલીભગત સામે આવી રહી છે. મનપા કમિશનરે પણ અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા કે બિલ્ડિંગમાં બીયુ પરમિશન આપ્યા બાદ બિલ્ડર દ્વારા કઈ રીતે બાંધકામમાં ફેરફાર કરી રહ્યા છે. ત્યારે ક્યાંકને ક્યાંક આવા કિસ્સાઓમાં અધિકારીઓની ભૂંડી ભૂમિકા પણ સામે આવી રહી છે અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. આજ નાનપુરા ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગના આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આજ તો રવિવાર છે એટલે સંખ્યા નહીવત જોવા મળી રહી છે, રજાનો દિવસ છે, પરંતુ રોજબરોજ અહીંયા હજારો લોકોની અવર જવર રહેતી હોય છે. આવી બિલ્ડિંગોમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે ક્યાંકને ક્યાંક વકીલોએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને મનપા કમિશનરને ફાયર સેફટીને લઈને પત્ર પાઠવ્યો છે. કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.